બજાજ ઓટો પોતાના ક્વાર્ટર ટુ એફઆઈ ટ્વેન્ટી ફોરના પરિણામ જાહેર કરશે તો તેના અનુમાન ઉપર નજર કરીએ તો નફો જે છે તે પંદરસો ત્રીસ કરોડથી લગભગ પંદર ટકા વધીને સત્તરસો ને પંચ્યાસી કરોડ રહેવાના અનુમાન છે આવકના ફ્રન્ટ પર નજર કરીએ તો લગભગ સાત ટકા વધીને દસ હજાર નવસો ને એકત્રીસ કરોડ રહેવાના અંદાજ આવી રહ્યા છે ત્યાં જાપિટાના ફ્રન્ટ પર નજર કરીએ તો તે સત્તરસો ને અઠ્ઠાવન કરોડથી લગભગ એકવીસ ટકા વધીને એકવીસો ને અઠ્યાવીસ કરોડ રહેવાના આપણે અનુમાન જોઈ રહ્યા છે ત્યાં જ ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પર નજર કરીએ તો તે પણ સારા આવાના જ અનુમાન છે સત્તર પોઈન્ટ બે ટકા દિવસ ઓગણીસ પોઈન્ટ ચાર ટકા રહી શકે છે હવે અન્ય અનુમાનો પર નજર કરી લઈએ તો કે ક્વાર્ટર ટુમાં મિશ્ર કારોબાર રહેવાનો અંદાજ આવી રહ્યો છે સાથે જ તેનો વોલ્યુમમાં દબાણ જોવા મળી શકે છે એટલે કે વોલ્યુમ જે છે તે આઠ ટકા ઘટીને લગભગ દસ પોઈન્ટ ચોપન લાખ યુનિટ રહેવાના અંદાજ આવી રહ્યો છે ત્યાં જ એક્સપોર્ટ વોલ્યુમમાં પણ નવ ટકા ઘટી શકે છે તેવો અંદાજ છે પરંતુ કિંમત વધવાને કારણે આવક જે છે તે સિંગલ ડિઝિટ રહેવાના અનુમાન આવી રહ્યા છે પરંતુ કોમોડિટી કોસ્ટ ઘટવાને કારણે માર્જિનમાં સુધારો આવવાની અપેક્ષા છે વાયોવાય ધોરણે એટલે ઓવરઓલ જોવા જઈએ તો મિશ્ર કારોબાર રહેવાના હાલમાં આપણને બજાજ ઓટોના પરિણામ લાગી રહ્યા છે અને આજે જોઈએ છે કે પરિણામ પૂર્વે શહેરમાં આજે પોઝિટિવ એક્શન સાથે કારોબાર પણ થતો જોવા મળી રહ્યો છે